ખ્રિસ્તનું કિંમતી લોહી, ખ્રિસ્તી સુમાં છેતી ઉદ્ધાર દ્વારા તેમની કૃપાથી મુક્તપણે ન્યાયી ઠરાવવામાં આવે છે, જે મને ઈશ્વરે તેમના રક્તમાં વિશ્વાસ દ્વારા પ્રાયશ્ચિત થવા માટે ઈશ્વરની સહનશીલતા દ્વારા ભૂતકાળના પાપોની માફી માટે તેમના ન્યાયી પ્રાણી ઘોષણા કરવા માટે આગળ મૂક્યો છે. જાહેર કરવા માટે હું કહું છું આ સમયે તેની પ્રામાણિકતા, જેથી તે ન્યાયી હોય અને જે ઈસુમાં વિશ્વાસ કરે છે તેના માટે ન્યાયી બને. રોમનો સવારે 3:24 ઋણ 26. તેઓ ખાતા હતા ત્યારે ઈસુએ રોટલી લીધી અને તેને આશીર્વાદ આપ્યો અને તેને તોડીને શિષ્યોને આપી અને કહ્યું, લો ખાઓ, આ મારું શરીર છે. અને તેને પ્યાલો લીધો અને આભાર માન્યો અને તે તેઓને આપ્યો અને કહ્યું, તમે બધા તેમાંથી પીઓ, કેમ કે આ નવા કરારનું મારું લોહી છે, જે ઘણા લોકો માટે પાપોની માફી માટે વહન કરવામાં આવે છે. મેથ્યુ 26:26-28. અને તેઓ ખાતા હતા ત્યારે ઈસુએ રોટલી લીધી અને આશીર્વાદ આપ્યા અને તેને તોડી અને તેઓને આપી અને કહ્યું, લો ખાઓ, આ મારું શરીર છે. અને તેને પ્યાલો લીધો અને આભાર માનીને તે તેઓને આપ્યો અને તેઓ બધાએ તેમાંથી પીધું. અને તેણે તેઓને કહ્યું, નવા કરારનું આ મારું લોહી છે, જે ઘણા લોકો માટે વહન કરવામાં આવે છે. માર્ક 2:22-24. અને તેણે રોટલી લીધી અને આભાર માન્યો અને તેને તોડી અને તેઓને આપી અને કહ્યું, આ મારું શરીર છે, જે તમારા માટે આપવામાં આવે છે, આ મારી યાદમાં કરો. તેવી જ રીતે રાત્રિ ભોજન પછીનો પ્યાલો પણ કહે છે કે આ પ્યાલો મારા લોહીમાં નવો કરાર છે, જે તમારા માટે વહન કરવામાં આવે છે. લુક 10:19-20. ત્યારે ઈસુએ તેઓને કહ્યું, હું તમને સાચે જ કહું છું, જ્યાં સુધી તમે માણસના પુત્રનું માંસ ન ખાઓ અને તેનું લોહી પીશો નહીં તો તમારામાં જીવન નથી. જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીવે છે તેને શાશ્વત જીવન છે અને હું તેને છેલ્લા દિવસે સજીવન કરીશ. કેમ કે મારું માંસ ખરેખર માંસ છે અને મારું લોહી ખરેખર પીણું છે. જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીવે છે તે મારામાં રહે છે અને હું તેનામાં. જોન 6:53-56. હું તમને આ દિવસે નોંધવા લઈ જાઉં છું કે હું બધા માણસોના લોહીથી શુદ્ધ છું, કેમ કે હું તમને ભગવાનની બધી સલાહ જણાવવાનું ટાળ્યો નથી. તેથી તમારા માટે અને બધા ટોળા પ્રત્યે ધ્યાન રાખો, જેના પણ પવિત્ર આત્માએ તમને નિરીક્ષક બનાવ્યા છે ભગવાનના ચર્ચને ખવડાવવા માટે, જે તેણે પોતાના લોહીથી ખરીદ્યો છે. પ્રેરિતોના કૃત્યો 8:26-28. તેથી વધુ હવે તેના રક્ત દ્વારા ન્યાયી ઠર્યા પછી આપણે તેના દ્વારા ક્રોધથી બચીશું. રોમનો 5:9. આશીર્વાદનો પ્યાલો, જેને આપણે આશીર્વાદ આપીએ છીએ, શું તે ખ્રિસ્તના લોહીનો સંચાર નથી? જે રોટલી આપણે તોડીએ છીએ, શું તે ખ્રિસ્તના શરીરની સંગત નથી? 1 કોરિન્થી 10:16. તે જ રીતે પછી તેણે પ્યાલો લીધો, જ્યારે તેણે પીધો ત્યારે તેણે કહ્યું, આ પ્યાલો મારા લોહીમાં નવો કરાર છે, તમે મારી યાદમાં આટલું કરો છો. કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીઓ છો, તમે પ્રભુના મૃત્યુને તે આવે ત્યાં સુધી બતાવો છો. તેથી જે કોઈ આ રોટલી ખાશે અને પ્રભુનો આ પ્યાલો અયોગ્ય રીતે પીશે, તે પ્રભુના શરીર અને રક્ત માટે દોષિત થશે. 1 કોરિન્થી 11:25-27.
ખ્રિસ્ત દ્વારા બાળકોને દત્તક લેવા માટે અમને પૂર્વ નિયુક્ત કર્યા પછી તેમની ઈચ્છાના સારા આનંદ અનુસાર તેમની કૃપાના મહિમાની પ્રશંસા કરવા માટે જેમાં તેમણે અમને પ્રિયમાં સ્વીકાર્યા છે. જેમનામાં આપણે તેના લોહી દ્વારા ઉદ્ધાર, પાપોની ક્ષમા, તેની કૃપાની સંપત્તિ અનુસાર FSC 8:5-7. પણ હવે ખ્રિસ્ત ઈસુમાં તમે જેઓ ક્યારેક દૂર હતા તેઓ ખ્રિસ્તના લોહીથી નજીક આવ્યા છે. FSC 2:13. પિતાનો આભાર માનવો જેને અમને પ્રકાશમાં સંતોના વારસાના સહભાગી બનવા માટે મળ્યા છે, જેમણે અમને અંધકારની શક્તિમાંથી બચાવ્યા છે અને અમને તેમના પ્રિય પુત્રના રાજ્યમાં અનુવાદિત કર્યા છે. જેમનામાં અમને ઉદ્ધાર છે તેના લોહી દ્વારા પાપોની ક્ષમા પણ Colossians 1:12-14. અને તેના વધસ્તંભના રક્ત દ્વારા શાંતિ કરી તેના દ્વારા પોતાની જાત સાથે બધી બાબતોનું સમાધાન કરવા માટે તેના દ્વારા. હું કહું છું ભલે તે પૃથ્વી પરની વસ્તુઓ હોય અથવા સ્વર્ગની વસ્તુઓ હોય. Colossians 1:20. તેથી બાળકો જેમ માંસ અને લોહીના ભાગીદાર છે તેણે પોતે પણ તે જ રીતે ભાગ લીધો કે મૃત્યુ દ્વારા તે તેનો નાશ કરી શકે જેની પાસે મૃત્યુની શક્તિ હતી, એટલે કે શેતાન. Hebrews 2:14. Hebrews 9. પછી ખરેખર પ્રથમ કરારમાં દૈવી સેવાના નિયમો અને દુનિયાવી અભયારણ્ય પણ હતું, કેમ કે ત્યાં એક મંડપ બનાવવામાં આવ્યો હતો, પ્રથમ જેમાં મીણબત્તી હતી અને ટેબલ અને બ્રેડ, જેને અભયારણ્ય કહેવામાં આવે છે, અને બીજા પડદા પછી ટેબલ નેકલ જે સર્વમાં પવિત્ર કહેવાય છે, જેમાં સોનાની ધૂપદાની હતી અને કરારનો કોષ ચારે બાજુ સોનાથી મણાયેલો હતો, જેમાં માનના જડેલું સોનાનું વાસણ હતું, અને હારૂનની લાકડી જે અંકુરિત હતી અને કરારની ટેબલો હતી, અને તેની ઉપર મહિમાના કરુબો દયાની આસનને છાયા કરે છે, જેના વિશે હવે આપણે ખાસ વાત કરી શકતા નથી. હવે જ્યારે આ વસ્તુઓ આ રીતે વિધિવત કરવામાં આવી હતી ત્યારે યાજકો હંમેશા પ્રથમ મંડપમાં જતા હતા અને ભગવાનની સેવા પૂર્ણ કરતા હતા, પરંતુ બીજામાં પ્રમુખ યાજક દર વર્ષે એકલા એકલા ગયા, લોહી વિના નહીં, જે તેણે પોતાના માટે અને લોકોની ભૂલો માટે અર્પણ કર્યું. પવિત્ર આત્મા આ સૂચવે છે કે બધામાં પવિત્રમાં જવાનો માર્ગ હજુ સુધી પ્રગટ થયો ન હતો, જ્યારે પ્રથમ ટેબલ નેકલ હજી ઉભો હતો, જે તે સમયના સમય માટેનો આંકડો હતો, જેમાં ભેટ અને બલિદાન બંને આપવામાં આવ્યા હતા, જે અંતઃકરણને અનુરૂપ સેવા કરનારને સંપૂર્ણ બનાવી શક્યા ન હતા, જે ફક્ત માંસ અને પીણા અને વિવિધ ધોવાણ અને દૈહિક વટહુકમોમાં હતા, જે તેમના પર સુધારાના સમય સુધી લારવામાં આવ્યા હતા. પરંતુ ખ્રિસ્ત આવનાર સારી વસ્તુઓના પ્રમુખ યાજક તરીકે આવ્યા છે, એક મહાન અને વધુ સંપૂર્ણ મંડપ દ્વારા હાથથી બનાવેલ નથી, એટલે કે આ મકાનના નહીં, બકરા અને વાછરડાના લોહીથી નહીં, પણ પોતાના લોહીથી તે આપણા માટે શાશ્વત મુક્તિ મેળવીને એક જ વાર પવિત્ર સ્થાનમાં પ્રવેશ્યો. કેમ કે જો બળદ અને બકરાનું લોહી અને અશુદ્ધ પર છાંટવામાં આવતી ગાયની રાખ માંસને શુદ્ધ કરવા માટે પવિત્ર કરે છે, ખ્રિસ્તનું લોહી જેણે શાશ્વત આત્મા દ્વારા પોતાને ભગવાનને દોષ વિનાનું અર્પણ કર્યું, તે જીવંત ભગવાનની સેવા કરવા માટે તમારા અંતરાત્માને મૃત કાર્યોથી શુદ્ધ કરશે, અને આ કારણ માટે તે નવા કરારના મધ્યસ્થી છે, કે મૃત્યુ દ્વારા પ્રથમ કરાર હેઠળના ઉલ્લંઘનોમાંથી મુક્તિ માટે જેને બોલાવવામાં આવે છે તેઓ શાશ્વત વારસાનું વચન પ્રાપ્ત કરી શકે છે. કારણ કે જ્યાં વસિયતનામું છે
ત્યાં વસિયતનામું કરનારનું મૃત્યુ પણ આવશ્યક છે, કારણ કે વસિયતનામું પુરુષોના મૃત્યુ પછી વર્ણનું હોય છે, અન્યથા વસિયતનામું કરનાર જીવતા હોય ત્યાં સુધી તે બિલકુલ મજબૂત નથી. ત્યાર પછી ન તો પ્રથમ વસિયતનામું રક્ત વિના સમર્પિત કરવામાં આવ્યું હતું, કેમ કે જ્યારે મૂસાએ સર્વ લોકોને નિયમ શાસ્ત્ર પ્રમાણેની દરેક આજ્ઞાઓ કહી હતી ત્યારે તેને વાછડાઓ અને બકરાનું લોહી, પાણી, લાલ રંગની ઊન અને ઝુમખાનું લોહી લઈને પુસ્તક અને બધા લોકો પર છંટકાવ કર્યો. કહે છે, આ વસિયતનામાનું લોહી છે જે ભગવાને તમને ફરમાવ્યું છે. તદુપરાંત તેને મંડપ અને સેવાના તમામ વાસણો બંને પર લોહી છાંટ્યું અને લગભગ બધી વસ્તુઓ નિયમ પ્રમાણે લોહીથી શુદ્ધ કરવામાં આવે છે અને લોહી વહેવડાવ્યા વિના કોઈ માફી નથી. તેથી તે જરૂરી હતું કે સ્વર્ગમાં વસ્તુઓની પેટર્ન આ સાથે શુદ્ધ કરવી જોઈએ, પરંતુ આ કરતા વધુ સારા બલિદાન સાથે સ્વર્ગીય વસ્તુઓ પોતાને, કેમ કે હાથ વડે બનાવેલા પવિત્ર સ્થાનોમાં ખ્રિસ્તનો પ્રવેશ થતો નથી, જે સત્યની આકૃતિઓ છે. પરંતુ સ્વર્ગમાં જ હવે આપણા માટે ભગવાનની હાજરીમાં હાજર થવા માટે તેમ છતાં તેને પોતાને વારંવાર અર્પણ કરવું જોઈએ નહીં. જેમ કે પ્રમુખ યાજક દર વર્ષે અન્ય લોકોના રક્ત સાથે પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરે છે, કારણ કે જગતની સ્થાપના થઈ ત્યારથી તેને ઘણીવાર દુઃખ સહન કર્યું હોવું જોઈએ, પરંતુ હવે જગતના અંતમાં તે પોતાના બલિદાન દ્વારા પાપને દૂર કરવા માટે એકવાર દેખાયો છે. અને જેમ કે તે માણસો માટે એકવાર મૃત્યુ પામે છે, પરંતુ આ પછી ચુકાદો. તેથી ખ્રિસ્તને એકવાર ઘણાના પાપો સહન કરવા માટે ઓફર કરવામાં આવી હતી અને જેઓ તેને શોધે છે તેઓને તે બીજી વખત મુક્તિ માટે પાપ વિના દેખાશે, કેમ કે બળદ અને બકરાનું લોહી પાપ દૂર કરે એ શક્ય નથી. હેબ્રી 10:4. તેથી ભાઈઓ, ઈસુના રક્ત દ્વારા પવિત્રમાં પ્રવેશવાની હિંમત રાખો. હિબ્રુ સવારે 10:19. ધારો કે તમને કેટલી કઠોર સજા થશે, તેને લાયક ગણવામાં આવશે જેણે ઈશ્વરના પુત્રને પગ નીચે કચડી નાખ્યો છે અને કરારના લોહીની ગણતરી કરી છે જેના વડે તેને પવિત્ર કરવામાં આવ્યો હતો. એક અપવિત્ર વસ્તુ અને આત્માને હોવા છતાં કર્યું છે. ગ્રેસ હેબ્રી સવારે 10:29. અને નવા કરારના મધ્યસ્થી ઈસુને અને છંટકાવના લોહીને, જે હાબેલ કરતા વધુ સારી વાતો બોલે છે. હેબ્રી બપોરે 12:24. કેમ કે તે જાનવરોના મૃતદેહ, જેનું લોહી પ્રમુખ યાજક દ્વારા પાપ માટે અભયારણ્યમાં લાવવામાં આવે છે, તે છાવણી વિના બાળી નાખવામાં આવે છે. તેથી ઈસુએ પણ જે રીતે લોકોને પોતાના લોહીથી પવિત્ર કરી શકે દરવાજા વિના દુર્ગ સહન કર્યું. હિબ્રુ બપોરે 1:11. ઋણ 12. હવે શાંતિના દેવ, જેણે આપણા પ્રભુ ઈસુને મૃત્યુમાંથી ફરીથી લાવ્યો, ઘેટાના તે મહાન ઘેટામ પાર્ક શાશ્વત કરારના રક્ત દ્વારા તેની ઈચ્છા પૂરી કરવા માટે તમને દરેક સારા કામમાં સંપૂર્ણ બનાવે છે અને તમારામાં જે સુખદ છે તે કાર્ય કરે છે. તેની દૃષ્ટિમાં ઈસુ ખ્રિસ્ત દ્વારા જીવને સદાકાળ માટે મહિમા મળે. આમીન. હેબ્રી બપોરે 1:20. ઋણ 21. ભગવાન પિતાની પૂર્વ જ્ઞાન અનુસાર આત્માના પવિત્રકરણ દ્વારા આજના પાલન અને ઈસુ ખ્રિસ્તના લોહીના છંટકાવ માટે પસંદ કરો. તમારા પર કૃપા અને શાંતિ ગુણાકાર થાઓ. 1 પીટર 1:2. કારણ કે તમે જાણો છો કે તમારા પિતૃઓ પાસેથી પરંપરા દ્વારા પ્રાપ્ત થયેલી તમારી નિરર્થક વાતચીતથી તમને ચાંદી અને સોના જેવી ભ્રષ્ટ વસ્તુઓથી મુક્ત કરવામાં આવ્યા નથી,
પરંતુ ખ્રિસ્તના અમૂલ્ય રક્ત સાથે ખોડખામ પણ વિનાના ગેટાની જેમ એક પીટર સવારે 1:11:19. પરંતુ જો આપણે પ્રકાશમાં ચાલીએ જેમ તે પ્રકાશમાં છે, તો આપણે એકબીજા સાથે સંગત છે અને તેના પુત્ર ઈસુ ખ્રિસ્તનું લોહી આપણને બધા પાપમાંથી શુદ્ધ કરે છે. 1 યોહાન 1:7. આ તે છે જે પાણી અને લોહીથી આવ્યો. ઈસુ ખ્રિસ્ત પણ માત્ર પાણી દ્વારા નહીં, પણ પાણી અને લોહી દ્વારા. અને તે આત્મા છે જે સાક્ષી આપે છે, કારણ કે આત્મા સત્ય છે. કારણ કે સ્વર્ગમાં નોંધણી કરનાર ત્રણ છે, પિતા, શબ્દ અને પવિત્ર આત્મા, અને આ ત્રણ એક છે. અને ત્યાં ત્રણ છે જે પૃથ્વી પર સાક્ષી આપે છે, આત્મા અને પાણી અને લોહી, અને આ ત્રણે એકમાં સંમત છે. જો આપણે માણસોની સાક્ષી સ્વીકારીએ તો ઈશ્વરની સાક્ષી વધારે છે, કેમ કે આ ઈશ્વરની સાક્ષી છે જે તેને તેના પુત્ર વિશે આપી છે. 1 જોન 5:6-9. અને ઈસુ ખ્રિસ્ત તરફથી જે વિશ્વાસુ સાક્ષી છે અને મૃતકોમાંથી પ્રથમ જન્મેલા અને પૃથ્વીના રાજાઓના રાજકુમાર છે, તેના માટે જેણે આપણને પ્રેમ કર્યો અને આપણા પાપોમાંથી તેના પોતાના લોહીમાં ધોઈ નાખ્યા અને અમને ભગવાન અને તેના પિતાના રાજા અને યાજકો બનાવ્યા. તેને સદાકાળ માટે મહિમા અને પ્રભુત્વ રહે. આમીન. પ્રકટીકરણ 1:5-6. તેઓએ એક નવું ગીત ગાયું અને કહ્યું કે તું પુસ્તક લેવા અને તેની સીલ ખોલવાને લાયક છે, કેમ કે તે માર્યો ગયો હતો અને દરેક કુટુંબ, જીભ અને લોકો અને લોકોમાંથી તમારા લોહીથી અમને ભગવાનને છોડાવ્યા છે. રાષ્ટ્ર પ્રકટીકરણ 5:9. અને મેં તેને કહ્યું, સાહેબ તમે જાણો છો. અને તેણે મને કહ્યું, આ તેઓ છે જેઓ મોટી વિપત્તિમાંથી બહાર આવ્યા છે અને તેઓએ તેમના જબ્બો ધોયા છે અને તેમને ગેટાના લોહીથી સફેદ કર્યા છે. પ્રકટીકરણ સવારે 7:14. અને તેઓ હલવાના રક્ત દ્વારા અને તેમની જુબાનીના શબ્દ દ્વારા તેને જીતી ગયા અને તેઓ મૃત્યુ સુધી તેમના જીવન પ્રેમ ન હતી. પ્રકટીકરણ બપોરે 12:11. અને મેં સ્વર્ગ હોલેલું જોયું અને એક સફેદ ઘોડો જોયો અને જે તેના પર બેઠો હતો તે વિશ્વાસુ અને સાચો કહેવાતો હતો અને ન્યાયમાં તે ન્યાય કરે છે અને યુદ્ધ કરે છે. તેની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી અને તેના માથા પર ઘણા મુગટ હતા અને તેને એક નામ લખેલું હતું જે તે પોતે સિવાય કોઈ જાણતું ન હતું. અને તેણે લોહીમાં ડૂબેલો પોશાક પહેર્યો હતો અને તેનું નામ ભગવાનનો શબ્દ કહેવાય છે. અને જે સૈન્ય સ્વર્ગમાં હતું તે સફેદ ઘોડા ઉપર તેની પાછળ પાછળ ચાલ્યું, સુંદર શણના વસ્ત્રો પહેરેલા, સફેદ અને સ્વચ્છ. પ્રકટીકરણ સાંજે 7:11:14. પહેલો આપણે ખ્રિસ્તના રક્ત તરફ સ્થિરપણે જોઈએ અને જોઈએ કે તેનું લોહી ભગવાનની નજરમાં કેટલું મૂલ્યવાન છે, જે આપણા મુક્તિ માટે વહેમ આપવામાં આવ્યું છે. તેણે સમગ્ર વિશ્વ માટે પસ્તાવોની કૃપા પ્રાપ્ત કરી છે. કોરિન્થીઓને ક્લેમેન્ટનો પહેલો પત્ર 4:5. અને તેઓએ તેણીને એક નિશાની પણ આપી કે તેણીએ તેના ઘરની બહાર લાલચટક દોરડું લટકાવવું જોઈએ, ત્યાંથી છીનવું કે આપણા ભગવાનના રક્ત દ્વારા. ભગવાનમાં વિશ્વાસ કરનારા અને આશા રાખનારા બધા માટે મુક્તિ હોવી જોઈએ. તમે જુઓ પ્રિય, કેવી રીતે આ સ્ત્રીમાં માત્ર વિશ્વાસ જ નહીં પણ ભવિષ્યવાણી પણ હતી. કોરિન્થીઓને ક્લેમેન્ટનો પહેલો પત્ર 6:10. ચાલો આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આદર કરીએ જેમનું લોહી આપણા માટે આપવામાં આવ્યું હતું. કોરિન્થીઓને ક્લેમેન્ટનો પહેલો પત્ર 10:6.
દાન દ્વારા ભગવાન અમને પોતાની સાથે જોડાયા. જ્યારે તે આપણા પ્રત્યેના પ્રેમ માટે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તી ભગવાનની ઈચ્છાથી આપણા માટે પોતાનું લોહી આપ્યું, આપણા માંસ માટે તેનું માંસ, તેનું આત્મા આપણા આત્માઓ માટે. કોરિન્થિયોને ક્લેમેન્ટનો પહેલો પત્ર 21:7. આ કારણ માટે આપણા પ્રભુએ તેમના શરીરને વિનાશ માટે આપવાનું વચન આપ્યું હતું, જેથી આપણા પાપોની ક્ષમા દ્વારા આપણે પવિત્ર થઈ શકીએ, એટલે કે તેના લોહીના ચંડકા દ્વારા. કારણ કે શાસ્ત્ર નામ કહે છે, તે આપણા અપરાધો માટે ઘાયલ થયો હતો, તે આપણા અન્યાય માટે ઉજેડા પડ્યો હતો અને તેના લોહીથી આપણે સાજા થયા છીએ. તેને કતલ કરવા માટે ઘેટાની જેમ લઈ જવામાં આવ્યો અને તેના કાતરનારાઓ આગળ ઘેટાની જેમ મૂંગો છે, તેથી તેણે તેનું મોં ખોલ્યું નહીં. બારનાબાસનો સામાન્ય પત્ર 4:1-3. એવી રીતે ભગવાનના અનુયાયીઓ હોવાને કારણે અને ખ્રિસ્તના રક્ત દ્વારા તમારી જાતને ઉત્તેજિત કરીને તમે તે કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યું છે જે તમારા માટે સ્વાભાવિક હતું. ઇગ્નેશિયસનો પત્ર 1:3. ઇગ્નેટિયસ, જેને થિયોફોરસ પણ કહેવામાં આવે છે, એશિયામાં ટ્રેરસ ખાતે આવેલા પવિત્ર ચર્ચને ઈસુ ખ્રિસ્તના પિતા ભગવાનના પ્રિય ચૂંટાયેલા અને ભગવાનને લાયક માંસ અને રક્ત દ્વારા શાંતિ અને ઈસુ ખ્રિસ્તની અમારી આશાની જુસ્સો પુનરુત્થાનમાં જે તેના દ્વારા છે, જેને હું તેની પૂર્ણતામાં પણ સલામ કરું છું, ધર્મ પ્રચારક પાત્રમાં ચાલુ રહીને તેને તમામ આનંદ અને ખુશીની ઈચ્છા કરું છું. ટ્રેલિયન્સ 1:1 માટે ઇગ્નેશિયસનો પત્ર. તેથી નમ્રતા ધારણ કરીને તમારી જાત વિશ્વાસમાં એટલે કે પ્રભુના માંસમાં નવીકરણ કરો અને દાનમાં એટલે કે ઈસુ ખ્રિસ્તનો લોહી. ટ્રેલિયન્સ 2:7 માટે ઇગ્નેશિયસનો પત્ર. હું ઈશ્વરની રોટલી ઈચ્છું છું, જે દેવીના વંશમાંથી ઈસુ ખ્રિસ્તનું માંસ છે, અને જે પીણું હું ઈચ્છું છું તે તેનું લોહી છે, જે અવિનાશી પ્રેમ છે. રોમનો માટે ઇગ્નેશિયસનો પત્ર 3:5. ઇગ્નાટિયસ, જેને થિયોફોરસ પણ કહેવામાં આવે છે, ભગવાન પિતાના ચર્ચ અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને, જે એશિયામાં ફિલાડેલ્ફિયામાં છે, જેને દયા પ્રાપ્ત કરી છે, ભગવાનની સંમતિમાં સ્થિર રહીને અને આપણા પ્રભુના જુસ્સા હંમેશ માટે આનંદિત છે અને તેના પુનરુત્થાન દ્વારા સંપૂર્ણ દયામાં પરિપૂર્ણ છે, જેને હું ઈસુ ખ્રિસ્તના રક્તમાં પણ વંદન કરું છું, જે આપણો શાશ્વત અને નિર્દોષ છે. આનંદ ખાસ કરીને જો તેઓ વિશ્વ સાથે એકતામાં હોય અને તેની સાથે હોય તેવા પ્રેસ્બિટર્સ અને ઈસુ ખ્રિસ્તના મન અનુસાર નિયુક્ત ડેકોન્સ, જેમને તેણે તેની પોતાની ઈચ્છા પ્રમાણે તેના પવિત્ર આત્મા દ્વારા સંપૂર્ણ દૃઢતામાં સ્થાયી કર્યા છે, કારણ કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એક જ દેહ છે અને તેના લોહીની એકતામાં એક કપ, એક વેદી. ફિલાડેલ્ફિયન 1:11 માટે ઇગ્નાટિયસનો પત્ર. મેં અવલોકન કર્યું છે કે તમે અચલ વિશ્વાસમાં સ્થાયી થયા છો, જાણે કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પર ખીલેલા છો, દેહ અને આત્મા બંનેમાં, અને ખ્રિસ્તના રક્ત દ્વારા પ્રેમમાં પુષ્ટિ મળે છે. તે વસ્તુઓ જે આપણા ભગવાન સાથે સંબંધિત છે તેના વિશે સંપૂર્ણ રીતે સમજાવવામાં આવી રહી છે. સ્મિર્નાઈન્સ માટે ઇગ્નાટિયસનો પત્ર 1:3. કોઈ માણસ પોતાની જાતને છેતરે નહીં. બંને વસ્તુઓ જે સ્વર્ગમાં છે અને ભવ્ય દૂતો અને રાજકુમારો, ભલે તે દૃશ્યમાન હોય કે અદૃશ્ય, જો તેઓ ખ્રિસ્તના રક્તમાં વિશ્વાસ ન કરે તો તે તેમના માટે દોષિત થશે. સ્મિર્ને સવારે 2:12 માટે ઇગ્નેશિયસનો પત્ર. હું તમારા ખૂબ જ લાયક બિશપ અને તમારા આદરણીય પ્રિસ્બિટ્રીને સલામ કરું છું અને તમારા ડેકોન્સ
મારા સાથી સેવકો અને તમે બધા સામાન્ય રીતે અને દરેક ખાસ કરીને ઈસુ ખ્રિસ્તના નામે અને તેના માંસ અને રક્તમાં તેમના ઉત્કટ અને પુનરુત્થાનમાં દૈહિક અને આધ્યાત્મિક રીતે અને તમારી સાથે ભગવાનની એકતામાં ઇગ્નાટિયસનો પત્ર સ્મિર્નેન્સ સવારે 3:22 જેમની બધી વસ્તુઓ આધીન કરવામાં આવી છે જે સ્વર્ગમાં છે અને જે પૃથ્વી પર છે જેની દરેક જીવંત પ્રાણી પૂજા કરશે જેઓ ઝડપી અને મૃતકોના ન્યાયાધીશ બનવા આવશે જેમના લોહીની ભગવાન તેમનામાં વિશ્વાસ કરનારાઓ પાસેથી માંગ કરશે ધ એપિસલ ઓફ પોલીકાર્પ ટુ ધ ફિલિપિયન્સ 1:7 પરંતુ જેઓ તેમની આજ્ઞાઓ પાળશે નહીં તેઓ તેમના જીવનમાંથી ભાગી જાય છે અને તેના વિરોધી છે અને જેઓ તેમની આજ્ઞાઓનો પાલન કરતા નથી તેઓ પોતાને મૃત્યુને સોંપશે અને દરેક પોતાના રક્ત માટે દોષિત થશે હરમાસનું ત્રીજું પુસ્તક સવારે 10:13 તેઓએ એકબીજા સાથે વિચાર કર્યો કે શું જવુ અને પિલાતને આ બાબતો બતાવવી અને જ્યારે તેઓ હજી તેના પર વિચારતા હતા ત્યારે આકાશ ફરીથી ખુલતું દેખાય છે અને એક ચોક્કસ માણસ નીચે ઉતરીને કબરમાં પ્રવેશ કરે છે જ્યારે સુબેદારે અને તેની સાથેના લોકોએ આ બધું જોયું ત્યારે તેઓ જે કબર જોઈ રહ્યા હતા તે છોડીને તેઓ રાત્રે ઉતાવળમાં પિલાત પાસે ગયા અને તેઓએ જે જોયું હતું તે બધું જાહેર કર્યું અને ખૂબ દુઃખી થઈને કહ્યું કે સાચે જ તે તેનો દીકરો હતો ભગવાન પિલાતે જવાબ આપ્યો અને કહ્યું કે હું ઈશ્વરના પુત્રના લોહીથી શુદ્ધ છું પણ તે તમે જ નક્કી કર્યું છે પછી તેઓ બધા તેમની પાસે આવ્યા અને તેમને વિનંતી કરી અને તેમને વિનંતી કરી કે સુબેદાર અને સૈનિકોને તેઓએ જે જોયું હતું તે વિશે કંઈ ન બોલવાની આજ્ઞા કરો કારણ કે તેઓ કહે છે કે આપણે ભગવાન સમક્ષ સૌથી મોટા પાપ માટે દોષિત હોઈએ તે વધુ સારું છે અને યહૂદીઓના લોકોના હાથમાં ન આવે અને પથ્થરમારો ન થાય તેથી પિલાતે સુબેદાર અને સૈનિકોને આજ્ઞા આપી કે કઈ બોલો પીટર સવારે 1:11 અનુસાર ધ લોસ્ટ ગોસ્પેલ પછી આદમ પાસે ભગવાનનો શબ્દ આવ્યો અને તેને કહ્યું હે આદમ જેમ તે તારું લોહી વહેમ નાવ્યું છે તે જ રીતે જ્યારે હું તારા વંશનું માંસ બનીશ ત્યારે હું મારું પોતાનું લોહી વહેમ નાવીશ અને જેમ તું મરી ગયો હો આદમ હું પણ મરીશ અને જેમ તે વેદી બાંધી તેમ હું તારા માટે પૃથ્વી પર એક વેદી બનાવીશ અને જેમ તેના પર તારું રક્ત અર્પણ કર્યું હતું તેમ હું પૃથ્વી પરની વેદી પર મારું રક્ત અર્પણ કરીશ અને જેમ તમે તે રક્ત દ્વારા ક્ષમા માટે દાવો કર્યો હતો તેમ હું પણ મારા લોહીને પાપોની ક્ષમા કરીશ અને તેમાંના ઉલ્લંઘનોને દૂર કરીશ આદમ અને હવાનો પ્રથમ પુસ્તક 24:4-5 ફરીથી જીવનના પાણીના સંદર્ભમાં તમે જે શોધો છો તે તમને આ દિવસે આપવામાં આવશે નહીં પણ જે દિવસે હું ગલગોથા દેશમાં તમારા માથા પર મારું લોહી લઈશ કારણ કે મારું રક્ત તમારા માટે જીવનનું પાણી હશે તે સમયે અને એકલા તમારા માટે નહીં પરંતુ તમારા વંશના બધા લોકો માટે જેઓ મારામાં વિશ્વાસ કરશે કે તેઓને હંમેશ માટે આરામ મળે આદમ અને હવાનું પ્રથમ પુસ્તક 42:7-8 ઈશ્વરે આદમને આગળ કહ્યું પૃથ્વી પર મને પણ એવું જ થશે જ્યારે મને વેધવામાં આવશે અને મારી બાજુમાંથી લોહી અને પાણી વહેશે અને મારા શરીર પર વહેશે જે સાચું અર્પણ છે અને જે વેદી પર સંપૂર્ણ અર્પણ તરીકે અર્પણ કરવામાં આવશે આદમ અને હવાનું પ્રથમ પુસ્તક 79:6